હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં અથવા તો ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે છૂટા મગ જે જમતા હોઈએ છીએ એ મગ મોસ્ટ ઓફ ની કમ્પ્લેન હોય છે કે અમે ખૂબ જ સરસ રીતે મગ બાફ્યા હોય વઘાર્યા હોય પણ આટલા છૂટા નથી થતા તો ચલો હું આજે આની ટિપ્સ સાથે છૂટા મગ કેમ કરવા એ બતાવું છું મગમાં જે કયડું રહી જતી હોય એટલે કે જે કાચા રહેતા હોય પલાળ્યા પછી એને કઈ રીતના દૂરવા દૂર કરવા એ પણ જણાવીશ મેં અહીંયા એક મોટું બાઉલ મગ લીધેલા છે જેને હું આ બાઉલમાં પાણી એડ કરી અને ઓવરનાઈટ પલાળવા રાખી દઉં છું જેમ વધારે મગ પલળેલા હશે એટલા છૂટા બનશે કારણ કે આપણે જેટલું પાણી એડ કરીએ વઘારતી વખતે એ પાણી બહુ નહીં પીવે અને અહીંયા મગમાં આપણે વઘારતી વખતે પણ જસ્ટ બે થી ત્રણ ચમચી અથવા તો મગ થોડાક એવા ડૂબી જાય એટલું જ પાણી એડ કરશું ફ્રેન્ડ્સ હવે અહીંયા મારા મગ પલળેલા ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયા છે મેં અને એ પ્રોક્સ થી પંદર કલાક પલાળેલા છે જેમ તમે જોવો છો એમ હું તમને એક મગ અહીંયા ભાંગીને બતાવું છું તોડીને કે કેવા સરસ બન્યા છે એમ યસ અહીંયા હાથેથી પણ એટલે કે નખ વડે પણ તૂટી જાય એવા મગ પલળી ગયા છે સરસ એવા જેથી કરીને ખૂબ જ છૂટા થશે હવે મગ પલાળેલું પાણી મેં અહીંયા કાઢી લીધું છે અને આ મારા પલળેલા મગ એકદમ સરસ થઈ ગયા છે फ्रेंड्स હવે હું અહીંયા એક કુકર માં રેગ્યુલર આપણે જેમ વઘાર કરતા હોય એવી જ રીતના વઘાર કરી લઈશ મગ બાફી અને પછી વઘારવાના નથી આપણે જે પલળેલા મગ છે એને જ ડાયરેક રેગ્યુલર શાકની જેમ જ વઘારી લેશું કે જેથી કરીને ખૂબ જ છૂટા અને સરસ થાય મેં અહીંયા એક બાઉલ મગ માટે મોટી ત્રણથી ચાર ચમચી ઓઇલ લીધેલું છે કે જેથી કરીને આપણા મગ ખૂબ જ સરસ રીતે વઘારાઈ જાય હવે એમાં રેગ્યુલર વઘાર આપણે જેમ કરીએ છીએ એ જ રીતના જીરું તમાલપત્ર લાલ સૂકું મરચું મેં અહીંયા લીમડો નથી ઉમેરેલો તમે ધારો તો અહીંયા સૂકો લીમડો પણ એડ કરી શકો છો તો ચલો આપણે આપણો વઘાર કરી લઈએ ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે આ લીલા મગનું શાક ખૂબ જ સરસ બને છે અને આ જ રીતે પલાળેલા મગને તમે લચકા જેવા એટલે કે રોટલીની સાથે શાકની જેમ જમી શકો એવા પણ થઈ શકે છે અને સેમ આવી જ રીતના મગમાંથી તમે ખૂબ જ રસાવાળા એક્સ્ટ્રા પાણી એડ કરી અને દાળની જેમ પી શકાય એવા મગ પણ થઈ શકે તો છે ને એક જ મગમાંથી અલગ અલગ વેરાયટીઝ હવે હું અહીંયા આપણો વઘાર તૈયાર થઈ ગયો હતો ત્યારબાદ તેમાં હું મગ જે પલાળેલા છે એ એડ કરી દઉં છું ફ્રેન્ડ્સ તમે જોવો છો મેં મારા મગને પ નીચે સુધી એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરેલું છે હવે તેમાં સેમ રેગ્યુલર મસાલાઓ હળદર ચટણી ધાણા જીરું અને મીઠું એડ કરીશું આપણા મગ એટલા ફાઇન બનશે કે જે લોકો ડાયટ કરતા હોય એ લોકો મોર્નિંગમાં દૂધની સાથે પણ લઈ શકે કારણ કે મેં આમાં ખટાશ એડ કરેલી નથી તમે જો આમાં ઈચ્છો તો ગરમ મસાલો આ તબક્કે એડ કરી શકો મેં અહીંયા ગરમ મસાલો પણ ઓઇડ કરેલો છે હવે આપણે બધા મસાલાઓ એડ કરી દીધા છે ત્યારબાદ જો જરૂર પડે તો થોડું એવું એટલે કે પાંચથી થી છ ચમચી પાણીની એડ કરી શકાય અને આપણે પાણી એડ કર્યા પછી કૂકરને બંધ કરી દઈએ હવા ભરાઈ જાય તે માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર એક સીટી અને મીડિયમ ફ્લેમ પર એક સીટી વગાડી અને કૂકરને બંધ કરી દઈશું ગેસને બંધ કરી દઈશું તો ચલો અહીંયા મારું કુકર તૈયાર છે તો હું જોઈ લઉં છું કે મારા મગ કેવા બન્યા છે જેમ તમે જોઈ શકો છો એવી રીતના મગ ખૂબ જ સરસ છૂટા અને નીચે પણ નથી બેઠા મારું કુકર એઝ ઇટ ઇઝ બધા મગ છે ઈ દૂર છોડી દે છે તમે જોવો છો એ રીતના એક એક દાણું ગણી શકો એટલા છૂટા મગ આપણા તૈયાર છે તો ચાલો આપણે આ મગને સર્વિંગ માં એડ કરી લઈએ હવે બધા મગ સર્વિંગ માં એડ કરી અને આપણે ગાર્નિશિંગ માટે તેમાં થોડી એવી ધાણાભાજી એડ કરીશું ફ્રેન્ડ્સ આ છૂટા મગ તમે એઝ અ માં ડુંગળી ટમેટું જો તમારી પાસે અડદનો પાપડ અવેલેબલ હોય તો એનો ભૂકો ધાણાભાજી ચાટ મસાલો બધું એડ કરીને ઉપરથી જો મમરા નાખીને ખાવ તો આ ભેળ પણ ખૂબ જ સરસ બને છે તો તમે આવી રીતના મહેમાન આવે ત્યારે ચોરી કરી શકો જે આપણે કઠોળની બોલતા હોઈએ છીએ આવી રીતના મગ થઈ શકે સેમ આવી જ રીતના ચણા કરી શકાય જે ખૂબ જ છૂટું અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી બનાવેલી આ રેસીપી ગમી કે નહીં એન્ડ ફ્રેન્ડ્સ હજી સુધી જો તમે મારી ચેનલ પર ન્યૂ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારી ફ્રેન્ડ